પેન્ડેમિક વખતે ભારતના ઘણા ઉદ્યોગપતિઓ પોતાના ધંધાની વાળને સંકોરી રહ્યા હતા, ત્યારે એક ઉદ્યોગપતિ રોજનું 22 કરોડ રૂપિયાનું દાન કરી રહ્યો હતો, જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી કરતા 17 ગણું વધારે હતું. 2020ના વર્ષમાં કચ્છી માળું અજીમ પ્રેમજીએ 7,904 કરોડ રૂપિયાનું દાન કર્યું, ત્યારે લોકો તેની સરખામણી ભામાશા સાથે કરવા લાગ્યા હતા. આજે પણ તેઓ દિવસ ઉગે ને રૂપિયા 1.5 કરોડનું દાન કરી રહ્યા છે. પરોપકારની વાત કરવી સહેલી છે, પોથળીનું મોઢું ઢીલું કરીને પરોપકારી બનવું બહુ અઘરું છે. જિંદગીમાં જેને ક્યારેય ગરીબાઈ નથી જોઈ, એ માણસ જ્યારે ગરીબો કાજે છૂટા હાથે દાન કરે ત્યારે એના કલેજાને દાદ આપવી પડે. કચ્છમાં જન્મેલા અજીમ પ્રેમજીના પિતા હસીમ પ્રેમજી બર્મા મ્યાનમારમાં ચોખાનો વેપાર કરતા હતા. ચોખાનો વેપાર એટલે જેવો તેવો નહીં પણ બહુ મોટે પાયે. મ્યાનમારમાં તેમને રાઈસ કિંગ ઓફ બર્મા તરીકે ઓળખવામાં આવતા હતા. રાજકીય સમીકરણો બદલાતા તેઓ ભારત આવી ગયા અને ગુજરાતમાં ચોખાનો વેપાર કરવા લાગ્યા. ભારતમાં પણ જમાવટ કરી, પણ અંગ્રેજોની મેલી મુરાદ અને દાદારીંગી વાણિજ્ય પોલિસીને કારણે તેમને ચોખાનો વ્યવસાય બંધ કરવો પડ્યો. 1945ની સાલ અજીમ પ્રેમજીનો જન્મ થયો એ અરસામાં જ બાપા હસીમ પ્રેમજીએ વેસ્ટર્ન ઇન્ડિયન વેજીટેબલ પ્રોડક્ટ લિમિટેડની સ્થાપના કરી. કંપની કોઈ એવું મોટું પ્રોડક્શન નહોતી કરતી, પણ વનસ્પતિ તેલ અને કપડાં ધોવાનો સાબુ બનાવતી હતી. અજીમ પ્રેમજીની માતા ડોક્ટર હતી અને મુંબઈના હાજી અલી ખાતે ગરીબ બાળકો માટે હોસ્પિટલ ચલાવતી હતી. 1947માં ભારતને આઝાદી મળી અને ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા. હસીમ પ્રેમજીનું નામ બહુ મોટું હતું. પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણા મુસ્લિમ ઉદ્યોગપતિઓને પાકિસ્તાન આવી જવાની લાલચ આપી રહ્યા હતા. ઝીણાએ હસીમ પ્રેમજીને પણ પાકિસ્તાન આવવાની ઓફર કરી. હસીમભાઈ તમે અમારામાં ભળી જાઓ, અમે તમને પાકિસ્તાનના પ્રથમ નાણામંત્રી બનાવીશું. હસીમભાઈ બરાબર સમજતા હતા કે ઝીણા તેમને કોણીએ ગોળ ચોંટાડી રહ્યા છે. આમેય વતન પરસ્તી કચ્છી માળુઓના લોહીમાં હોય છે. હસીમ પ્રેમજીએ ભારતમાં જ રહેવાનું પસંદ કર્યું અને અહીં જ પોતાનો બિઝનેસ વધારવાનું નક્કી કર્યું. આગળ જતા તેમના નિર્ણયને 16 કળાના સપનાવરી ફરજન અજીમ પ્રેમજીએ 4 ચાંદ લગાવી દીધા. માત્ર બાપાનું જ નહીં પણ દુનિયા આખીમાં દેશનું નામ રોશન કર્યું. વિપ્રો કંપનીના ઉદયની માંડીને વાત કરીએ તો સુખી સંપન્ન હસીમ પ્રેમજીના દીકરા અજીમ પ્રેમજી હાયર એજ્યુકેશન માટે અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા હતા. તેમને યુએસની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી લઈને અવ્વલ દરજાના એન્જિનિયર બનવું હતું, પણ વિધાતાએ એનું ભાગ્ય વરજુવાનીમાં એક મોટું એમ્પાયર ઊભું કરવાનું લખ્યું હતું. અમેરિકામાં હજી અભ્યાસ અધૂરો હતો ત્યારે ઇન્ડિયાથી મુવાના સમાચાર આપતો એક ટ્રંકો લાવ્યો. પિતા હસીમ પ્રેમજી અવસાન પામ્યા છે અને તમે ભારત પાછા ફરો. 1966માં ભારે હૃદયે અજીમ પ્રેમજી સ્વદેશ પાછા ફર્યા ત્યારે તેમની ઉંમર 21 વર્ષની હતી. પિતા એક બિઝનેસ સેટઅપ ઊભું કરી લીલીવાડી મૂકીને ગયા હતા, પણ એને એક નવી ઊંચાઈએ લઈ જવાનું હજી બાકી હતું. તેઓ ભારત પાછા ફરતા જ કંપનીના ચેરમેન બન્યા. કંપનીના કેટલાક શેરહોલ્ડરોએ વાંધો ઉપાડ્યો. વેપારની પાર્ટી ઉપર જેણે એક એકડો પણ ઘૂંટ્યો નથી એવા બિન અનુભવી જુવાનના હાથમાં કંપનીનો કારોબાર સોંપાય નહીં. પણ અજીમ પ્રેમજીએ એની આવડતથી જ્યારે નવા આયામો લખવાનું શરૂ કર્યું ત્યારે વિરોધ કરતા શેરહોલ્ડરો ચૂપ થઈ ગયા. તેઓ જ્યારે આ કંપનીના ચેરમેન બન્યા ત્યારે કંપની કુકિંગ ફેટ, હેર કેર પ્રોડક્ટ, બેબી ટોયલેટરીઝ અને હાઇડ્રોલિક સિલિન્ડરના પ્રોડક્શન સાથે સંકળાયેલી હતી અને ઠીક ઠીક નફો કરી રહી હતી. પણ અજીમ પ્રેમજીએ લાંબા ગાળાનું વિચારીને કંપનીનું ફોકસ સોફ્ટવેરમાં શિફ્ટ કરી નાખ્યું, જે માત્ર કંપની માટે જ નહીં ભારત દેશ માટે પણ એક બહુ સારો નિર્ણય સાબિત થયો. 70ના દાયકામાં ભારતમાં આઈટી ક્ષેત્રે કાર્યરત વિદેશી કંપની IBMની બોલબાલા હતી, પણ તે ભારત પર એવી ટેકનોલોજી થોપી રહી હતી જે અમેરિકામાં 7-8 વર્ષ પહેલાં ખતમ થઈ ચૂકી હતી. ફાયર બ્રાન્ડ નેતા અને એ વખતના ઉદ્યોગ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસ ઇચ્છતા હતા કે દેશમાં નવી ટેકનોલોજી આવે, પણ IBM કંપની જૂની બાટલીમાં નવો દારૂ ભરીને ખખડધ્વજ કોમ્પ્યુટરો બનાવી ભારતમાં વેચી રહી હતી. ફર્નાન્ડિસે આ કંપનીને બહારનો રસ્તો બતાવી દીધો. આ તકનો લાભ લઈને અજીમ પ્રેમજીએ IT ક્ષેત્રમાં જંપ લાવ્યું. તેમણે એક અમેરિકન કંપની સેન્ટિનલ કમ્પ્યુટર સાથે મળીને માઇક્રો કમ્પ્યુટર્સ બનાવવાનું કામ શરૂ કર્યું, સાથે હાર્ડવેરને સપોર્ટ કરતા સોફ્ટવેર બનાવવાનું કામ પણ શરૂ કરી દીધું. શ્રેષ્ઠ લોકોને નોકરીએ રાખ્યા. તેમની પ્રોડક્ટની કિંમત અમેરિકાની સરખામણીમાં ઘણી ઓછી રાખવામાં આવી. આથી વિપ્રો કંપનીના મિની કમ્પ્યુટર ખૂબ જ વખણાવા લાગ્યા. અજીમ પ્રેમજી ત્યાંથી જ અટક્યા નહીં, પણ અમેરિકા જેવા દેશોમાં કસ્ટમ સોફ્ટવેરની નિકાસ શરૂ કરી, જેમાં ઉમિત્સે 2 ગુણા સફળતા મળી.
1990નો દાયકો પૂરો થતા વિપ્રો કંપનીના શેરના ભાવ આસમાને પહોંચ્યા અને પ્રેમજી વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ બની ગયા. અજીમ પ્રેમજી તો ઢગલા મોઢે કમાયા પણ વિપ્રોના શેર ખરીદ્યા હતા એવા અનેક લોકો કરોડપતિ બની ગયા. આજે વિપ્રો કંપનીનો 1000 અબજ રૂપિયાથી વધુનો બિઝનેસ 68 દેશોમાં ફેલાયેલો છે અને 1,25,000 કર્મચારીઓ તેમાં કામ કરે છે. અજીમ પ્રેમજી 30 જુલાઈ 2019 થી નિવૃત્ત થઈ ગયા છે અને હવે તેમણે પોતાનું સંપૂર્ણ ધ્યાન સમાજસેવામાં કેન્દ્રિત કર્યું છે. અત્યારે ચોમેર તેમની દાતારી, દાનાઈ અને સાદગીભર્યા જીવનની ચર્ચા થઈ રહી છે. તેમણે પોતાની કુલ 1.5 લાખ કરોડની સંપત્તિમાંથી 50% રકમ દાનમાં આપી દેવાની જાહેરાત કરી છે. તેમાંથી 65,000 કરોડનું તેઓ દાન કરી ચૂક્યા છે. એટલું જ નહીં, શ્રી પ્રેમજી અન્ય ઉદ્યોગપતિઓને પણ ગીવ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ આવું કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. તેઓ કહે છે, આ દુનિયામાંથી કાંઈ ભેગું બાંધી નથી જવાનું. હું માનું છું કે જે લોકો સુખી સંપન્ન છે તેમણે ગરીબ, નબળા અને લાચાર લોકો માટે એવું કંઈક કરવું જોઈએ કે જેથી તેમનું જીવન સુધરે. તેમણે સમગ્ર ભારતના ગ્રામીણ વિસ્તારોમાં 16,000થી વધારે શાળાઓમાં કોમ્પ્યુટર શિક્ષણનો વિસ્તાર કરવામાં મદદ કરી છે. પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ એવોર્ડથી સન્માનિત અજીમ પ્રેમજીના સાદગી, ઈમાનદારી, સાહસ અને મહેનતના ઘણા કિસ્સાઓ જોડાયેલા છે. 8 આટલી સંપત્તિના માલિક હોવા છતાં તેઓ ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરે છે. પોતાની જ કંપનીના કર્મચારી પાસેથી ખરીદેલી સેકન્ડ હેન્ડ કારથી જ પોતાનું કામ ચલાવે છે. તેમનો કાર પાર્કિંગનો એક કિસ્સો બહુ જાણીતો છે. અજીમ પ્રેમજી કંપનીના પરિસરમાં જ્યાં કાર પાર્ક કરતા હતા ત્યાં એક દિવસ બીજા કર્મચારીએ પોતાની કાર પાર્ક કરી દીધી. કંપનીના અધિકારીઓએ તેમને રોક્યા. જ્યારે અજીમ પ્રેમજીને આ વાતની જાણ થઈ તો તેમણે આ નિયમનો વિરોધ કર્યો. તેમણે કહ્યું, વેલો તે પેલો, જો મારે મારી કાર અમુક નિશ્ચિત જગ્યાએ પાર્ક કરવી હોય તો મારે અન્ય લોકોથી પહેલા ઓફિસે આવવું જોઈએ. દુનિયામાં અદેખા માણસોનો ટૂટો નથી. વાતમાં હાલભાઈ હાજુ નહોતું ને આર સુબ્રમણ્યમ નામના માણસે કોર્ટમાં અજીમ પ્રેમજી ઉપર 70થી વધુ કેસ દાખલ કર્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું, આ બધા કેસો બદ ઇરાદાથી કરવામાં આવ્યા છે. સુબ્રમણ્યમે માફી માગવા સાથે વિલા મોઢે કેસો પાછા ખેંચી લીધા. અજીમ પ્રેમજીએ પણ મોટું દિલ રાખીને તેમને માફ કરી દીધા. નથી કહેતા કે ભલો ભલાઈ ન છોડે ને બુરો બુરાઈ ન છોડે. આપણે પણ 5 મિલિયન સબસ્ક્રાઈબર્સ થાય ત્યારે 10% રકમ દાનમાં આપવાનું ચાલુ કરવું છે. પણ એ ત્યારે જ શક્ય બને જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો. નમસ્કાર.